સુરેશ, તું ગમે તેટલો મારા પર ગુસ્સો કરી લે, ગમે તેટલી મારા પર રાડો પાડી લે, પણ મને ખબર છે તારા મનમાં હજી પણ મારા માટે એ જ પ્રેમ અને લાગણીઓ છે. એટલે જ તો મેં તને બોલાવ્યો અને તે તરત ફરીને મને જવાબ આપ્યો. એ વાત સાચી છે કે મારા મનમાં તારા માટે કેર, પ્રેમ અને લાગણીઓ હતી, પણ હવે તું એ બધું જ ગુમાવી ચૂકી છે. ના, મેં કઈ જ નથી ગુમાવ્યું ક્રિશ. તું હજી મારો જૂનો ક્રિશ છે, મારું મિસ્ટ્રી. રાધા, તારે જેટલો ગુસ્સો કરવો હોય ને કરી લે ક્રિશ, પણ તારી આંખો ક્યારેય જૂઠું નહીં બોલે. હમણાં પણ તારી આંખોમાં હું મારો એ જ જૂનો ક્રિશ જોઈ રહી છું. તો પછી તું મને પ્રેમ ના કરવાના નાટકો કેમ કરે છે ક્રિશ? નાટક? હું નાટક કરું છું? જો મને કઈ ગમતું હશે ને તો હું કહી દઈશ કે મને ગમે છે, અને જો મને નહીં ગમતું હોય ને તો હું કહી દઈશ કે મને નથી ગમતું. આટલો સ્ટ્રેટ ફોરવર્ડ માણસ છું હું રાધા. હા, તે મને મિસ્ટ્રી કહ્યું, હું પાછળ ફર્યો અને તને જોયું, તો એનું શું? હા, તમારી હાલત તો જો, તે ભલે મને મિસ્ટ્રી કહીને બોલાવ્યો, પણ એ તું છે જેને મિસ્ટીરિયસલી પોતાનું કામ પતાવી નાખ્યું છે. એ નામ મારા કરતા તારા પર વધારે સૂટ કરે છે. રાધા, એ તું છે જેને પોતાના મનમાં કંઈ દબાવી રાખ્યું હતું અને બહાર કંઈક બીજું હોવાનું ઢોંગ કરતી રહી. તારે જે જોઈતું હતું એ તો તે મેળવી લીધું ને? ક્રિશ, તો શું કામ આવું બધું બોલે છે? મેં એવું તો શું કર્યું છે? બોલ ને ક્રિશ, બોલ ને ક્રિશ, શું થયું છે? અને થઈ શું ગયું છે? એ વાત તો સાચી છે કે એને મારી માટે પહેલાની જેમ પ્રેમ અને લાગણીઓ તો છે જ, આ વાતમાં કોઈ શંકા નથી. એ હજી પણ મારો જૂનો મિસ્ટ્રી જ છે. પણ અહીંયા એવું તો કંઈક થયું છે જે ખોટું છે, અને એટલે જ એ મને વાત કરતાં કરતાં ટોન્ટ મારતો ફરે છે. શું હશે, શું થયું છે એને? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. તમે તમારી કોફી પતાવી? હા બેટા, બધું જ પતી ગયું. અચ્છા, અહીંયા અમે લોકો તમારી રાહ જોઈએ છે. કેટલા વાગે આવો છો? અમે લોકો તૈયાર જ છીએ, બસ થોડી વારમાં નીકળીએ છીએ. હા બેટા, જલ્દી આવો. અહીં એક પપ્પા એની દીકરીની રાહ જોઈને બેઠા છે. જલ્દી આવો બેટા. બાય. અરે નાના, સાંભળ, હું ત્યાં નથી આવતો, મારો ભાઈ હશે ત્યાં. ચલને, હું તને એના વિશે પછી ફોન કરું છું. હા, થેન્ક યુ. ક્રિશ, તારી કામની વાત પતી હોય તો આપણે નીકળીએ. ક્રિશ, આ સાડી કેવી લાગે છે? બરાબર તો લાગે છે ને? મને સાડી પહેરવાની આદત નથી, તો મને તો એમ લાગે કે ક્યાંક ચાલતા ચાલતા હું પડી ના જાઉં. કે ને ક્રિશ, આ સાડી કેવી લાગે છે? આ મિસ્ટ્રીને થયું શું છે? આખો સમય બસ દાચું ચડાવીને ફરતો હોય છે. રશ્મિ, મીતા, બધું તૈયાર છે ને? હે ભગવાન, શું એ લોકો આવી ગયા છે? હજી થોડું કામ બાકી છે. ઉતાવળ નહીં કરો, હજી એ લોકો આવ્યા નથી.
પણ મને હમણાં જ કીધું એ લોકો તૈયાર છે ને, થોડી વારમાં અહીંયા પહોંચશે. તમે અમને એવી રીતે બોલાવ્યા ને કે હું તો ડરી જ ગઈ. પપ્પા, એ લોકો નીકળી ગયા? ના બેટા, એ લોકો બસ નીકળે જ છે. પપ્પા, જો તમને વાંધો ના હોય અને તમે પરમિશન આપતા હોય તો શું હું એ લોકોના સ્વાગત માટે સરપ્રાઈઝ પ્લાન કરું? કેયો બેટા, આ તું કહી રહી છે? હા પપ્પા, રાજેશ પરીખની દીકરી અને એમનો જમાઈ લગ્ન પછી પહેલી વાર ઘરે આવી રહ્યા છે, તો એમનું સ્વાગત પણ એ હિસાબે જ થવું જોઈએ ને? તો જો તમે પરમિશન આપો તો મારાથી જે કાંઈ પણ શક્ય બનશે તે હું કરીશ. મારી દીકરી કેટલી ડાહી છે, તારી સાથે આટલું બધું થયું એ છતાં પણ તું એમના સ્વાગતની વાત કરી રહી છે. મારું મન કેટલું મોટું છે બેટા. એ બધું જવા દો ને પપ્પા, તમે શું કામ એ બધું વિચારો છો? આપણા ભાગ્યમાં જે કાંઈ પણ લખ્યું છે તે તો થવાનું જ છે ને, આપણે થોડી એ બદલી શકવાના છીએ. એ બધું જવા દો, તમે હજુ સુધી પણ મને હા કે ના નથી પાડી, તો કહો ને શું તમે મને પરમિશન આપશો એમના સ્વાગતની તૈયારીઓ અને સરપ્રાઈઝ પ્લાન કરવા માટે? બેટા તું મને આવા સવાલ કેમ કરે છે? તારે જે કરવું હોય એ કર. બેટા તું આટલી ખુશ છે ને ત્યારે તું જે કંઈ કરશે ને હું વચ્ચે નહીં આવું. થેન્ક યુ પપ્પા. લક્ષ્મી, કેઓમાં આટલું બધું પરિવર્તન જોઈને હું ખૂબ ખુશ થયો છું. આપણને નથી ખબર કે અંદરથી કેટલી દુખી હશે. એ બહારથી કંઈ પણ દેખાડ્યા વગર આપણી સાથે હરી ફરી રહી છે અને પોતે ખુશ છે એવું દેખાડવાનો પ્રયત્ન કરે છે. કેઓ સાથે આટલું ખરાબ થયું, ઉર્મિલાબેન એની સાથે આટલો અન્યાય કર્યો, તે છતાંય મેચ્યોર થઈને પરિસ્થિતિને સારી રીતે સંભાળી રહી છે. હું એના માટે સારો છોકરો શોધી કાઢીશ અને ખૂબ જલ્દીથી એના લગ્ન કરાવી દઈશ, જેથી એના નવા જીવનમાં ઉત્પ્રોત થઈ જાય અને આ બધું ભૂલી જાય. મારે હવે એને લાંબો સમય એકલી નથી રાખવી. સારા પપ્પા, આગળ જતા તમે એકલા થઈ જશો. આ મેડમ તમારા અને તમારી દીકરીની વચ્ચે દિવાલ ઊભી કરવાની પ્લાનિંગ કરે છે. પહેલા તમે પોતાનું જીવન સંભાળો, પછી એના લગ્નની ચિંતા કરજો. મમ્મી, મેં એવું સાંભળ્યું કે ક્રિશ રાજેશ પરીખના ઘરે જવાનો છે, શું આ વાત સાચી છે? એ જાણતા હોવા છતાં કે માણસ આપણી સાથે શું કર્યું છે? ક્રિશે એના ઘરે જવાની શું જરૂર છે? રાધાને જવું હોય તો એને જવા દો. પહેલી વાત તો એ કે તું શું કામ આ બધું પૂછી રહ્યો છે? તારે જાણીને શું કામ છે? મમ્મી, ક્રિશ અમારો નાનો ભાઈ છે, અમે લોકોને પૂછે તો બીજું કોણ પૂછશે એને? અને એને કેટલું ખરાબ રીતે છેતરવામાં આવ્યો છે. ને પેલા રાજેશ પરીખે એનું જીવન તો બરબાદ કર્યું, અને હવે મને બરાબર ખબર છે કે હું શું કરી રહી છું. તમારી સલાહ નથી માંગી મેં. ક્રિશ ઉભો રહે. પ્લીઝ મોટા ભાઈ, હું જઈને આવી જઈશ, મને જવા દે. તમે બધા પણ આવતા તો કેટલું સારું હોત. નીલા, મને ઓફિસ જવા માટે મોડું થાય છે, મને બ્રેકફાસ્ટ આપી દે, ચાલ જલ્દી. સાસુમાં,
હું જઈને આવું. લોકો કહે છે કે ચોર લોકોની નિશાની જે હોય છે કે લોકો બહુ ભોળા હોવાનો ઢોંગ કરે છે. તું જાય છે ને તો જા, એમાં બધા નાટક કરવાની શું જરૂર છે? અને એક મિનિટ, મેં તને કઈ કહ્યું હતું એ યાદ છે ને કે ક્રિશ અને તારા પિતા બેમાંથી કોઈ એકને પસંદ કરવાના છે તારે. જો તું તારા પિતાની પસંદગી કરવાની હોય તો તારે પાછા આવવાની જરૂર જ નથી, ત્યાં જ રહી જશે. હવે તું જઈ શકે છે.